રાજ્ય કેન્દ્ર સરકારના દુકાન ખોલવાના જાહેરનામા બાદ જેતપુર શહેરમાં બધા વેપારીઓ દ્વારા ધંધા રોજગાર ખુલ્લા કરી નાખતા પોલીસ અને પ્રશાસન દ્વારા મામલતદાર કચેરી ખાતે તાકીદે મીટિંગ બોલાવવામાં આવી હતી। आ मीटिंग में राजकोट जिला पुलिस वड़ा बलराम मीणा तेमज जेतपुर एएसपी सागर बागमर तथा जेतपुर मामलतदार साहिब चीफ ऑफिसर साहिब सहित विविध व्यापारी अग्रणियों साथे मीटिंग योजाई। तेमा सर्वानुमते निर्णय लेवायल हतो कि सरकारश्रीना नवा जाहिरनामा की चर्चा करता जेतपुर की तमाम नानी मोटी मेन बजारों खोली शकाशे नहीं, तेमा पण सरकारी नियमों चुस्तपणे पारवाना रहेशे। अनाज करियाणा दूध शाकभाजी समय आवतीकालथी सवारे 8-12 सुधी खुल्लू रहेशे। दुकान पर भीड़ न थाय ते व्यापारियों की जवाबदारी रहेशे। सरकारना कायदानुं चुस्त पालन करवानुं रहेशे। व्यापारीए मास्क पहेरवुं तथा पहेरावुं फरजियात बनावामां आवेल छे अने दंड अने जाहेरनामाना भंगनी जोगवाई करवामां आवेल छे। आ सिवाय इलेक्ट्रिक पंखा मोबाइल रिचार्ज प्लम्बिंग एग्रो इनपुटनी दुकाने सवारे 8-12 खुल्ली राखी शकाशे। मेडिकल स्टोर राजीव राबेता मुजब खुल्ला रहेशे। सरकारशीना नियमोनुं चुस्तपणे पालन करवानुं रहेशे। सुरेश बाल्या, जेडएसटी, जेतपुर। સાજી જે સરકાર દ્વારા દુકાનો ખુલ્લી રાખવાની અને લોકડાઉનમાં રિલેક્સેશન આપવાની જે વાત છે, જેતપુરના લેવલે વાત કરીએ, જેતપુર ડિવિઝનમાં વાત કરીએ, તો કઈ રીતનું એમાં રિલેક્સેશન આપવામાં આવ્યું છે? કઈ કઈ ધંધાઓને છૂટ આપવામાં આવી છે? શું છે આજરોજ અહીંયા જેતપુરમાં પોલીસ, નગરપાલિકા અને મામલતદારશ્રી ત્રણે મળીને જો જેતપુરના ટ્રેડિંગ એસોસિએશનને વેપારીના જો અગ્રણી હતા એ લોકો સાથે મીટિંગ કરીને જો સરકારશ્રી તરફથી નવા નિયમો આવેલ છે એ નિયમોને અને જો કલેક્ટરશ્રી તરફથી જો નવો જાહેરનામો બહાર પાડેલ છે એ જાહેરનામા મુજબ જો આપણે જો દુકાનો ખુલ્લી રાખવાની છે એમાં જાહેરનામામાં સ્પષ્ટ છે કે જે નાના મોટા જેટલા બજાર છે બજારમાં કોઈપણ દુકાનો નહીં ખોલી શકે અને એને સિવાય જો જરૂરી ચીજવસ્તુઓની જો દુકાન હતી જો અગાઉમાં પણ ખુલ્લી રાખતા હતા દૂધ કરિયાણા શાકભાજી એ દુકાનો એ જો એ છે ખુલ્લી રાખી શકે અને સાથે સાથે હવે જો બધા જેટલા લોકો છે બધા માટે પેલી દુકાનનો વેપારી હોય નામ જનતા હોયેલા માસ્ક પહેરવાનું ફરજિયાત છે અને જો કોઈ માસ્ક વગર નહીં પહેરે તો એને વિરુદ્ધ પછી જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે। મારી બધા લોકોને વિનંતી છે કે આપણે જો જો કોરોનાની જો આ જંગ ચાલે એમાં જંગમાં બધા લોકો સહકાર આપે અને સહકાર આપીને જો આપણે જો નિયમ કાયદા પાલન કરવાના છે એ પાલન કરવામાં પ્રશાસન અને પોલીસનો સહયોગ આપે।